નમસ્કાર. ધોરણ 9 ના આપણે આગળના લેક્ચરમાં જોયું કે સર્વનામ જે છે એ કોને કહેવાય. તો સર્વનામ જે છે એના આપણે મુખ્ય પ્રકારો જે છે એની વાત કરેલી હતી. આપણે જોઈએ કે સર્વનામ જે છે એની મુખ્ય વ્યાખ્યા જે છે, સમજૂતી જે છે એ શું થાય. તો આગળના લેક્ચરમાં આપણે જોયું કે નામ, નામ એટલે કે સંજ્ઞા જે છે, ને બદલે વપરાતા પદોને સર્વનામ કહે છે. હું, તમે, તે, તેઓ, આ, જે વગેરે પદો જે છે એ કોઈના કોઈ નામને બદલે વપરાય છે એને સર્વનામ કહેવામાં આવે છે. તો આ થઈ મુખ્ય એની વ્યાખ્યા કે કોઈ પણ વાક્ય જે છે એની શરૂઆત કરવામાં આવે તો હું ગયો હતો, તમે ગયા હતા, ત્યારબાદ તે ગયા હતા, તેઓ ગયા હતા, કે નામને બદલે સંજ્ઞા જે છે એને બદલે વપરાય એને સર્વનામ કહેવામાં આવે છે. આથી એની સામાન્ય સમજૂતી. ત્યારબાદ મુખ્ય એના પ્રકારો જે છે એની આપણે વાત કરેલી હતી. એમાંનો પહેલો પ્રકાર છે પુરુષવાચક સર્વનામ. તો પુરુષવાચક સર્વનામ જે છે એની આપણે મુખ્ય માહિતી મેળવેલી હતી કે જુદી જુદી વ્યક્તિઓ કે પુરુષોને દર્શાવવા માટે વપરાતા સર્વનામને પુરુષવાચક સર્વનામ કહેવાય છે. પુરુષવાચક સર્વનામના મુખ્ય ત્રણ પ્રકાર છે કે પુરુષવાચક સર્વનામ જે છે એના મુખ્ય પેટા પ્રકાર જે છે એ ત્રણ છે. પહેલો પ્રકાર છે કે પહેલો પુરુષ એકવચન, કે જેમાં હું, મારાથી, મારું, મારામાં જેવા પદો જે છે એ વાપરવામાં આવે છે. ક્યાં? તો નામને બદલે. એમ કહી શકાય કે હું નિશાળે ગઈ હતી, મારાથી નિશાળે જવાયું હતું, એવા પદો જે છે એનાથી સમગ્ર વાક્ય જે છે એની શરૂઆત થાય છે એને પહેલો પુરુષ એકવચન જે છે એ તરીકે ઓળખવામાં આવે છે. બીજું, પહેલો પુરુષ બહુવચન, અમે, અમને, અમારાથી, અમારું, અમારામાં જેવા પદો જે છે એનાથી વાક્યની સમજૂતી આપવામાં આવે છે, જેને પહેલો પુરુષ બહુવચન. આ થયો એનો પેટા પ્રકારનો પહેલો પ્રકાર. બીજો પ્રકાર છે બીજો પુરુષ એકવચન, માં કેવા શબ્દો જે છે, કેવા પદો છે એને નામને બદલે વાપરવામાં આવે છે. તો કે તું, તારાથી, તારું, તારામાં બહુવચનના પદો છે, તમે, તમને, તમારાથી, તમારામાં અને તમારો, કે જેનાથી વાક્યની શરૂઆત કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો પુરુષ એકવચન, તે, તેની, તેનાથી, તેનું, તેનામાં જેવા પદોથી વાક્યની શરૂઆત કરવામાં આવે છે. એ જ ત્રીજા પુરુષ બહુવચનનું રૂપ છે, તેઓ, તેઓને, તેમનું, તેઓથી, તેમનાથી, તેઓનું, તેમનામાં વગેરે પદો જે છે એ નામને બદલે વાપરવામાં આવે છે. તો આટલે સુધી આપણે અગાઉના લેક્ચરમાં સમજૂતી મેળવેલી હતી. હવે આપણે સર્વનામ જે છે એનો બીજો પ્રકાર જે છે એની સમજૂતી મેળવવાની છે. તો સર્વનામ જે છે, સર્વનામના પહેલો પ્રકાર જોયો, હવે બીજો પ્રકાર છે દર્શક વાચક સર્વનામ. બરોબર. તો દર્શક વાચક સર્વનામ જે છે એની મુખ્ય વ્યાખ્યા શું થાય? તો કે પાસેની કે દૂરની ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે મુખ્ય ઉદાહરણ
કહ્યું છે તમને કઈ ચાદર ગમે? તો એનો મુખ્ય પહેલો પ્રકાર છે આ કે પેલી. જુઓ એ દેખાય પ્રત્યક્ષ આપણી નજરની સમક્ષ કોઈ પણ વસ્તુ હોય કે વ્યક્તિ હોય એને દર્શાવવા માટે વપરાતા સર્વનામને દર્શકવાચક સર્વનામ કહેવાય. હવે આપણી સામે ટેબલ પડેલું છે, કોઈ વ્યક્તિ જે છે એને આપણે કહીએ છીએ કે તમને આ ટેબલ ગમે છે કે પેલું ટેબલ ગમે છે. એવી જ રીતે એને ઉદાહરણ તરીકે કોઈ ચાદરની વાત કરેલી છે કે કોઈ વાક્ય જે છે એ પ્રશ્ન સ્વરૂપે સૂચન કરેલું છે કે તમને કઈ ચાદર ગમે, આ કે પેલી. તો એમાંથી જવાબ મળે છે જો એ દેખાય, એટલે કે સૂચન કરવું, દર્શક કરવું, એટલે કે બીજાને બતાવો. એ દર્શકવાચક સર્વનામ એવી કહેવાય કે જે પ્રશ્ન જે છે એ પૂછવામાં એમાં જ એનો જવાબ જે છે એ આપવા હોય છે. તો આવું ઉદાહરણ જે છે એમાં ઘણા બધા ઉદાહરણ હોઈ શકે કે કોઈ માણસ જે છે એને કોઈ વૃક્ષ બતાવવું છે, તો એ માણસને એમ કહે કે તમને કયું વૃક્ષ ગમે છે, આ કે પેલું. પણ એ કેવું હોવું જોઈએ? તો કે પાસેની બાજુમાં હોવું જોઈએ, અથવા દૂર હોવું જોઈએ, અથવા આપણી નજરની સમક્ષ હોવું જોઈએ. તો એ દર્શકવાચક સર્વનામ જે છે કહેવામાં આવે છે. તો આથી આપણો બીજો પ્રકાર કે દર્શકવાચક સર્વનામ કોને કહેવામાં આવે છે, તો કે પાસેની કે દૂરની કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિ જે છે એને દર્શાવવા માટે જે સર્વનામ વપરાય એને શું કહેવામાં આવે છે, દર્શકવાચક સર્વનામ કહે છે. કે કોઈ વ્યક્તિને એવું સૂચન કરવામાં આવે કે તમને કઈ વસ્તુ ગમી, આ કે પેલી, તે વ્યક્તિ કહે કે મને આ, તો એ એનો જવાબ છે. જુઓ એ દેખાય, ફરી પાછો એનો એ જ સૂચન કરે, પ્રશ્ન પૂછવામાં આવે એનો એ જ પાછો જવાબ આપે, અને એનો એ જ પાછો વ્યક્તિ જે છે એ સામેની વ્યક્તિ જે છે એમ કે જુઓ એ દેખાય. બરોબર? તો પાસેની વસ્તુ હોય, પ્રત્યક્ષ હોય, નજર સમક્ષ હોય, એ વસ્તુ જે છે એને દર્શાવવા માટે કોઈ વ્યક્તિ જે છે એ જે સર્વનામ વાપરે એને દર્શકવાચક સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એનો ત્રીજો પ્રકાર જોઈએ, સ્વવાચક સર્વનામ. આ એનો બીજો પ્રકાર છે. હવે આપણે એનો ત્રીજો પ્રકાર જે છે એની માહિતી મેળવીએ. કેનો ત્રીજો પ્રકાર છે સ્વવાચક સર્વનામ. તો એની મુખ્ય વ્યાખ્યા છે કે નામની જેમ સર્વનામને પણ જાતિ, વચન અને વિભક્તિ હોય છે, પણ ઘણા ખરા સર્વનામો ત્રણેય જાતિમાં એક સરખા હોય છે. ત્યારબાદ એનું ઉદાહરણ જોઈએ કે
આપણે ખુદ ત્યાં હાજર રહીશું. એનું બીજું ઉદાહરણ છે એકલા જાતે રસોઈ બનાવી હતી. સામાન્ય રીતે એની વ્યાખ્યા જે છે એ શું કહે છે કે સ્વ નો અર્થ થાય કે સ્વ એટલે પોતે જાતે. નામની જેમ સર્વનામે પણ જાતિ વચન અને વિભક્તિ હોય છે. તો ઘણા ઘણા સર્વનામો જે છે એ ત્રણેય જાતિ જે છે એમાં એક સરખા હોય છે. સર્વનામની જે નામને માટે વાક્યમાં વપરાયેલું હોય તે નામની જાતિ અને વચન લે છે. પોતાના માટે વપરાયેલી જે પણ વિભક્તિ પ્રત્યે જે છે જાતિ છે કે જે સ્વ માટે કોઈ પણ જાતિ અથવા વચન જે છે તેમાં વિભક્તિ હોય તો વિભક્તિ દ્વારા એ કહે છે કે ઘણા ઘણા સર્વનામો જે છે એ એક સરખા જ હોય છે, ત્રણેયમાં હોય છે. તો સ્વવાચક સર્વનામોને કહેવાય. તો કે સામાન્ય રીતે તમને આ ઉદાહરણ આપેલું હોય કે તમે ખુદ ત્યાં હાજર રહેશો તો ખુદ એટલે પોતે થાય ને જાતે પોતે. તો ખુદ જે છે એ શબ્દ પોતાના માટે સ્વ માટે વપરાયેલો છે. સ્વવાચક સર્વનામ કે બીજું ઉદાહરણ જે છે એમાં જાતે શબ્દ જે છે એ પોતાની સ્વતા બતાવે છે કે પોતે સ્વ એટલે એ પોતાના માટે રસોઈ બનાવી. કોને બનાવી? તો મેં જાતે પોતે બનાવી. તો જાતે શબ્દ જે છે એ પોતાના સ્વ માટે વપરાયેલો છે. ખુદ જે છે એ પણ સ્વ માટે વપરાયેલો છે. પાછું એનું બીજું પ્રકાર કે સ્વવાચક સર્વનામ જે છે એમાં નામની જેમ નામ એટલે કે સર્વનામ જેમ સર્વનામ જે છે એના પોતાના પણ જાતિ વચન અને વિભક્તિ હોય છે. ઘણા ઘણા સર્વનામો ત્રણેય જાતિમાં લાગુ પડેલા હોય છે અને વાક્યમાં વપરાયેલું જાતિ અને વચન જે છે પોતે લે છે. ક્યારે? તો કે જ્યારે સ્વવાચક સર્વનામ હોય છે ત્યારે સ્વનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આપેલ ઉદાહરણ આપણે વાંચીએ ત્યાં ખબર પડે છે એમાં ખુદ શબ્દ આવેલો છે. ખુદ એટલે પોતે, જાતે એટલે પોતે. તો આથી આપણો સ્વવાચક સર્વનામ. તો સ્વવાચક સર્વનામ જે છે એ આપણો ત્રીજો પ્રકાર જે છે એ પૂરો થાય છે. ત્યારબાદ આપણે એનો ચોથો પ્રકાર જે છે એની સમજૂતી મેળવીએ. તો ચોથો પ્રકાર એનો છે સ્થાનવાચક સર્વનામ. ચોથો પ્રકાર છે સ્થાનવાચક સર્વનામ. તો સ્થાનવાચક સર્વનામ જે છે એ કોને કહેવામાં આવે છે? તો કે સ્થાનવાચક સર્વનામ એટલે જેમાં સ્થળ દર્શાવતા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવે તેને સ્થાનવાચક સર્વનામ કહે છે. અહીં ત્યાં જ્યાં વગેરે શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવે છે ઉદાહરણ પહેલું જોઈએ. અહીં રથયાત્રા નીકળે છે.
ત્યાં બધા ઉભા છે. આપણો ચોથો પ્રકાર છે સ્થાનવાચક. સ્થાન એટલે કોઈ જગ્યા, કોઈ સ્થળ કે જે નિશ્ચિત રીતે ચોક્કસ પ્રમાણે બતાવેલું હોય. તો સ્થાનવાચક સર્વનામ કોને કહેવાય? તો કે સ્થાનવાચક સર્વનામ એટલે જેમાં સ્થળ દર્શાવતા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવે તેને સ્થાનવાચક સર્વનામ કહેવાય છે. કેવા શબ્દો? તો કે અહીં, ત્યાં, જ્યાં વગેરે શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય. તો કે સામાન્ય રીતે એમ કીધું છે કે અહીં રથયાત્રા નીકળે છે, અહીં ઘણા બધા લોકો ઊભા છે, ત્યાં બધા ઊભા છે. તો અહીં શબ્દ જે છે એ સ્થાન જે છે એ દર્શાવે છે. અહીં એટલે ક્યાં? તો કોઈ પણ જગ્યાએ નક્કી કરેલા ચોક્કસ પ્રમાણે શબ્દ જે છે, સ્થાન જે છે એ દર્શાવવામાં આવે એને સ્થાનવાચક સર્વનામ કહેવાય છે. અહીં અને ત્યાં આ બંને જે છે એ શેના માટે વપરાયેલા છે? તો કે ચોક્કસ પ્રકારની જગ્યા બતાવે છે કે જેને સ્થાનવાચક સર્વનામ કહે છે. તો ફરી પાછું આપણે જોઈએ કે અહીં, ત્યાં, જ્યાં વગેરે શબ્દ જે છે એનો ઉલ્લેખ કરવામાં આવે એને સ્થાનવાચક સર્વનામ કહે છે. કે અહીં રથયાત્રા નીકળે છે, અહીં શબ્દ સૂચવે છે કે અહીં એટલે ક્યાં? તો કે જે ચોક્કસ પ્રકારની જગ્યા બતાવે છે. એવી જ રીતે ત્યાં બધા ઊભા છે, ત્યાં ક્યાં? તો કે જ્યાં બતાવેલી ચોક્કસ પ્રકારની જગ્યા બતાવેલી છે ત્યાં. તો આ દરેક પ્રકારના ઉદાહરણ જે છે એના દ્વારા સ્થાન જે છે તે નક્કી કરવામાં આવેલું હોય એને સ્થાનવાચક સર્વનામ કહેવામાં આવે છે. આ સિવાયના ઘણા બધા ઉદાહરણો જે છે તે આપણે જોઈ શકીએ. ત્યારબાદ જોઈએ પાંચમો પ્રકાર છે સમયવાચક સર્વનામ. વગેરે જેવા તાત્કાલિક
વપરાતા શબ્દો, હમણાં હું આવું છું, અત્યારે મારે સમય નથી, હાલમાં હું નવરો નથી અથવા નવરી નથી, તેવા શબ્દો જે છે એ સૂચવે અને સમયવાચક સર્વનામ કહેવામાં આવે છે. તો આપણે બે ઉદાહરણ જોઈએ. તો પહેલું ઉદાહરણ છે કે અત્યારે મારે સમય નથી. તો અત્યારે શું બતાવે છે? તો કે સમય બતાવે છે. એવી જ રીતના બીજું ઉદાહરણ છે, હમણાં હું આવું છું, એમાં હમણાં જે છે એ શું દર્શાવે છે? તો કે સમય બતાવે છે. તો આથી આપણો પાંચમો સર્વનામ એ સમયવાચક સર્વનામ કે જેમાં નક્કી કરેલું સમય જે છે એ દર્શાવવામાં આવેલો હોય એને સમયવાચક સર્વનામ જે છે એ કહેવામાં આવે છે. તો હવે આપણે જેવી રીતે વિશેષણ જે છે એમાં આપણે એના મુખ્ય પ્રકારો જે છે એની માહિતી મેળવેલી હતી, એવી જ રીતે આપણે એક કોઠા દ્વારા સમગ્ર સર્વનામ જે છે એની આપણે ટૂંકમાં માહિતી જોવાની છે કે આપણને ઝડપથી યાદ રહી જાય. આપણે જે છે એ સામાન્ય રીતે વધારે બધા ઉદાહરણો જે છે એને યાદ રાખતા માત્ર શબ્દ જે છે એને સમજી અને આપણે સમગ્ર કોઠા મુજબ સર્વનામ જે છે એની માહિતી મેળવીએ. તો સર્વનામ જે છે એનું આપણે મુખ્ય કોષ્ટક જે છે એ કોષ્ટક દ્વારા સર્વનામની માહિતી મેળવીએ. સર્વપ્રથમ છે એના પ્રકાર. તો પ્રકારમાં છે પુરુષવાચક સર્વનામ. તો આટલા બધા સર્વપ્રથમ જોઈએ પુરુષવાચક સર્વનામ જે છે એમાં પહેલો છે પ્રથમ પુરુષ. કેવું? તો કે બોલનાર. બરોબર. ત્યારબાદ બીજો પુરુષ. બીજો પુરુષ સાંભળનાર. અને ત્રીજો પુરુષ અન્ય ચેતન અને અચેતન. બરોબર. અને આથી મુખ્ય તો પ્રથમ પુરુષ જે છે એ કોને કહી શકાય, બીજો પુરુષ જે છે એમાં કેવા પદ આવી શકે અને ત્રીજો પુરુષ જે છે એમાં કેવા શબ્દો આવી શકે. સર્વનામ જે છે એમાં સર્વપ્રથમ છે એક વચન. એક વચનમાં પ્રથમ પુરુષમાં આવશે હું અથવા મેં, બહુવચનમાં આવશે અમે અથવા આપણે, બીજો પુરુષ તું અથવા તે, બહુવચન તમે, ત્રીજા પુરુષમાં તે અને બહુવચનમાં તે. એવી જ રીતના પ્રથમ પુરુષ જે છે એમાં બીજો પ્રકાર સ્વવાચક સર્વનામ શું આવશે? તો કે જાતે, પોતે અથવા પંડે. ત્યારબાદ સ્થાનવાચક. સ્થાનવાચક સર્વનામ જે છે ત્રીજા પ્રકારમાં શું આવશે? તો કે અહીં, નજીકનું અને ત્યાં દૂરનું. બરોબર. ત્યારબાદ જો
સર્વનામ જે છે એની મુખ્ય માહિતી આપણે મેળવી.